है गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ईयर व्लॉग। आई होप कि आप सब लोग ठीक होगे। गुड मॉर्निंग, जय श्री कृष्ण। एनी साथे सवारना वागी जैसे 10:30 ने आज नो व्लॉग स्टार्ट करी छी। आज नो व्लॉग स्टार्ट करता पहला કાલની કોમેન્ટ ઉપર થોડીક વાત કરી લો કે બહુ બધા લોકોએ એવું કીધું હતું કે આને અમે અપમ પમ કહી, કોકે કીધું તું ગોલગપ્પા કહી અને ગપગોટા કહી, તો એટલી વસ્તુ કહેવાય છે। અને ચાલો સવાર સવારમાં જો આપણે ભાઈ ઉઠીને છે ને પેપર વાંચવા મળ્યા છે, તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। શું છે આજના ન્યૂઝમાં? ન્યૂઝમાં તો કાલ ઉત્તર પ્રદેશમાં ડબ્બા પાટામાંથી ઉતરી ગયા એનું છે, અને જો બાઇડેન છે ને કોરોના થઈ ગયો છે એવું છે। તો કોરોના ને કઈ હજી ખબર નથી પડતી, કોરોના ચાલે છે કે નથી ચાલતો, એમાં એને તાવ ને અલગ અલગ પ્રકાર આપતા કે આવું ન્યુમોનિયા છે કે આ છે તે છે એમ, હવે તાવ આવે તો શરીર ઢીલું પડી જાય એટલે કોરોના માં નાખી દે। તો એવું બધું ચાલે છે। તો ચાલો હવે આપણે છે ને સવારનો બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે, તો તમે બધા લોકો બહુ એમ કહેતા હતા ને કે મગ ને શેણા બાફીને ખાજો, તો આજે આપણે છે ને મગ ને શેણા બાફી નાખ્યા છે। અને એક નીલમ રાજપલની કોમેન્ટ એવી આવી છે કે સોનલની ડેટ કઈ આપી છે, તો સોનોગ્રાફિકમાં ડેટ આપી છે 8/14, એટલે 8/14 આપી છે। અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી જ્યોતિરામની તાલાગીરથી કે તમે અહીંયા આવો અને તમને સિંહ બતાવી કે ફરવા આવો તાલાળા ગીર, તો સિંહ જોવાનો અમને બહુ શોખ હોય, અમે જ્યારે ગામડે જઈએ ને ત્યારે સિંહ જોવા નીકળી, પણ હજી સુધીમાં મને કારે નથી મળ્યા, મને બે વાર મળ્યા છે। તારું શું કેવું? એવું ન હોય, સિંહ આવે એટલે સિંહ વૈયા જાય એવું છે। આપણે કેટલી વાર સિંહ જોવાની ટ્રાય કરી, અલગ અલગ જગ્યાએ ગયા આપણે, જેથી આપણે સિંહ જોવા જાવી ને તેથી સિંહ જોવા ન મળે। આપણે એક વાર જુનાગઢ જતા ને, તો આપણે ગલ્લે આપણે ચા પીવા ઉભા રહ્યા હતા, એ ભાઈ હું કે હજી કાલે જ કે સિંહ કે અહીંથી નીકળ્યા હતા, અહીંથી ને બાજુમાંથી બરોબર, તો આપણે ત્યાં રોકાવી ને એ જ દિવસે સિંહ નો આવે। પછી એક વાર આપણે ગામ ગયા હતા, હજી કાલે જ સિંહ અહીંથી નીકળે, હજી કે અહીંથી નીકળે, આપણે તેથી રોકાવી ને જોવા જાવી ને એ નો આવે। તો જો આ બાજુ મમ્મી નવરા થઈ ગયા છે, હા ખાવા બેસી ગયા છે મમ્મી। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। શું કેવું તમારું સિંહ વિશે? તમને જોવાનો રસ છે જોજો, આપણે એવું કઈ જોવાનો રસ નહીં, સિત્રમ જો કામ જો બધું એવું છે। તો હવે આજે જમવામાં શું વપરાય? હજી કઈ નક્કી નથી એટલે તું બેઠીશું હું, તો હવે અમે એ વિચારવી છે કે અમે બે નું જમવાનું કદાચ અમારે છે ને મોડું થઈ જાય, કારણ કે આજે અમારે હેર કટ કરાવવા જવાના છે, તો અમે અડધી કલાક કલાક પછી થોડુંક કામ બધું પતાવીને હેર કટ કરાવવા જાવું ને, એટલે બે ભાઈ ના હેર કટ કરશે ને, એટલે કદાચ 12-1 વાગી જાય, 1:30 વાગે અમે ઘરે આવશું, તો જોઈશી હું બપોરે મમ્મી બનાવે છે। ટમેટાનો ભાવ અત્યારે પેટ્રોલ કરતા વધી ગયો, કેટલો? 1 કિલો ના ભાવ 100 રૂપિયા થઈ ગયો, તો એ તો ડુંગળી નો થઈ ગયો છે ને, કેદું નો થઈ ગયો? પેપર માં એવું લખ્યું છે ટમેટાનો ભાવ પેટ્રોલ થી ને મોંઘો, પેપર માં આવું લખ્યું છે 120 થઈ ગયા હતા, તો કહો કરી લીધો છે ને, હવે હું જોઈ નીકળી જાય છે હેર કટ કરાવવા, તો હેર કટ કરાવીને આવશું ને ત્યારે તમને વાર હતી, તો હું રોજ નાસ્તો કરવા આવી ગયા, નાસ્તામાં રસાવાળા સમોસા બટેકા વેફર અને લઈ લીધું છે, જલ્દી ફટાફટ ખાઈ 10 મિનિટનો ટાઈમ આપ્યો છે અને પછી જાય હેર કટ કરવા। ફાઇનલી ગાઈઝ આપણે હેર કટિંગ કરીને ઘરે આવી ગયા છીએ, વાગવામાં થઈ ગયા છે 3:30, અને મમ્મીની બધા જ્યારે સૂતા છે, પપ્પા ઓફિસે વહી ગયા છે, અને હેર કટ કેવા લાગે છે કોમેન્ટ બોક્સમાં લખજો। અને ચાલો હવે મારે છે ને થોડું ઘણું કામ છે આજે, કારણ કે કાલ સેટરડે છે, આપણે નીકળવાનું છે અમદાવાદ જવા માટે। જ્યારે તમે લોકો આ વિડીયો જોતા હશો ત્યારે હું અમદાવાદ પહોંચી ગયો છે, અને અમદાવાદ હું કરવા જવાનું છે તમને કહી દઉં કે અમદાવાદ યુટ્યુબની ઇવેન્ટ છે 3-7, તો આપણે સવારે 8 વાગે નીકળશું અહીંથી, ને આપણી સાથે બ્લોગર પણ આવવાના છે, કોણ આવવાના છે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવવાની છે, અને ત્યાં આપણે નવા નવા બ્લોગર પણ મળશે, અને યુટ્યુબ ક્રિએટરનું છે દર વર્ષે કાંઈક નવું નવું લાવતા હોય, એટલે તે ઇવેન્ટમાં આપણે જવાનું છે ને આપણે બહુ બધું જાણવા મળવાનું છે। આમ તો હવે આપણે છે ને કામ પતાવી, રોહિત નીચે જ્યારે કામ કરે છે અને હું રોહિત કામ પતાવીને આવીએ ને પછી તમને મળીએ। વાગી ગયા છે 7 અને ઘરે આવી ગયો છું, ઘરે આવી ગયો એ પહેલાં થોડીક વાર છે ને હુઈ ગયો હતો, અને આજે નીંદર બહુ આવે છે અને થાક બહુ લાગી ગયો છે, આજે બહુ બધું કામ હતું, કામ પતાવ્યું ને એવું બધું કર્યું ને ઘરે આવી ગયા, તો ચાલો મમ્મીને મળી, મમ્મીએ બપોરે શું ખાધું હતું ને આપણે કિચનમાં આવી ગયા છીએ, મમ્મી શું બપોરે તમે ખાધું હતું? અમે તો પછી દહીં ને ભાખરી ખાઈ લીધી, ખાલી દહીં ને ભાખરી ખાઈ લીધી પપ્પાએ, દહીં ભાખરી, જો મમ્મીએ કઈ બનાવવા આવ્યું જ નહીં, દહીં ભાખરી ખાઈ લીધી, અને આ બાજુ જો બટેકા પૌવા સાંજે બનવાના છે, ડુંગળી છે, ના મેસુરી દાળ કેમ લેવા, બટેકા પૌવા નખો એવું છે, તો જો હાનના મેનુમાં બટેકા પૌવા છે, તો આજે બટેકા પૌવાની તમને રેસીપી આપી દઉં, અને બહુ બધા લોકો એમ કીધું હતું કે અમદાવાદના છે ને ઓલું સારું આવે, શું કહેવાય,
આપડે ડ્રેસ ની દુકાન કરી નાખી અમદાવાદ થી લાવીને આયા બધે વેચવાના હે તો જો બહુ બધા લોકો ને મગાવવા તા કઈ નઈ તો હું જાઉં છું કઈ લેતા આવું આપડે જઈએ છીએ એટલે કાલે સોનલ નું રૂટીન ચેકઅપ કરાવવા જવાનું છે. ત્યાંથી કોક જાહે અને એનું પછી કાલે હું આવે છે તમને કહે. અને બહુ બધા લોકો એવું કીધું હતું કે આપડે જે કાપ્યું હતું ને બધું કાચું આ કાલ આપડે ગપગોટાનું એ ગપગોટાનું કાચું ઘણા લોકો છે ને એને વઘારી નાખે આમ વઘાડતા છે તવામાં આપણે આ સડવી નાખે ને આપણે તો વઘાર નાખ્યો હતો એની અંદર. અને મને એવું લાગે ઘણા ખરા લોકો વઘાર નહીં જોયો એટલે એમે કહેતા છે પણ હું કહેતા હતા નહીં કઈ દઈશ નહીં હા બફાઈ જાય અને ભાઈ એવું બધું છે. અને બહુ બધી કોમેન્ટો આવી છે એ તો આપણે કોમેન્ટો વાંચ્યું ને એટલે બહુ મજા આવવાની છે આજે કોમેન્ટ વાંચવામાં. મોસ્ટ ઓફલી બધા લોકોની કોમેન્ટ એવી જ આવી છે કે એને ઉત્તપમ કહેવાય. હા અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે રોહિત ને છે ને એ કે ચા બનાવી નહીં પડે ને ચા પીહે નહીં કે એને લગ્ન કરજો તરત એટલે કે જેના લગ્ન થઈ જાય ને બધા ચા પીતા બંધ થઈ જાય એવું હોય પણ બાયુ ના પડે ને ચા નહીં પીવાય નહીં પીવાય એટલે બંધ થઈ જાય એવું હોય ઓછું થઈ જાય તો બાયુ ને એવું બીવરાવાય નહીં ને આદમી ને હા અમુક બંધ થઈ જાય અમુક તો જે જોતું હોય જોઈએ એવું છે જોઈએ છીએ આપણે. અને જો બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે તમે તોરણ બનાવો બંધ ક્યાંથી લીધા નહીં મારે લેવા છે તો જેની પાસે અમે બનાવ્યા હતા ને એ તો અત્યારે નથી બનાવતા પણ બીજા એક જણા આપણી પાસે આવ્યા છે તોરણ બનાવે છે કે તમને ખબર હોય તો મેં શું કહેવાય શ્રીમંતમાં જેની પાસે દુપટ્ટો રેડી કરાવરાવ્યો હતો ને એ લોકો પોતે છે ને આખી એની દુકાન છે ત્યાં લગ્નની બધી વસ્તુ મળી જાય અને એવું બધું છે અને એ લોકો તોરણ બનાવે છે. તો એનો કોન્ટેક નંબર જોતો હોય તો મને કોન્ટેક કરજો હું એનો નંબર આપી અને ત્યાં જઈને તમે તોરણ બનાવી શકો છો. તો ચાલો હવે મમ્મી બટાકા પૌવા બનાવે છે તો બટાકા પૌવાની રેસીપી આજે તમને આપી દઉં. પૌવા છે ની ફેવરિટ છે કોમેન્ટ બોક્સમાં લખો. જો બટાકા પૌવાની બધી વસ્તુ મમ્મીએ લઈ લીધી છે આ બાજુ બટાકા પૌવા લઈ લીધા છે ટમેટા લઈ લીધા છે અને બટાકા અને કાંદા. હજી અમે આમાં છે ને દાણા નથી નાખતા પણ દાણા છે ને પેલા તેલમાં છતાડવાના હોય. અને બટેકા પૌવા ક્યાંના ફેવરિટ છે રાજસ્થાનના છે કે ક્યાંની મૂળ આઈટમ છે મને યાદ નથી કદાચ રાજસ્થાની બટેકા પૌવા બહુ વખણાય. અને એક કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ તમે ધીરું બોલજો તો હું એટલું બધું મમ્મી ફાસ્ટ બોલું છું ક્યારેક ક્યારેક બોલ ને ક્યારેક ક્યારેક ધીમો અવાજ હોય એવું છે હોય ને તો કોઈ સમજી એ કે ઉતાવળા બોલો ને એટલે ઝટપટમાં કોઈ સમજાય નહીં તો આપણે હવે ધીમું બોલશું. અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે એ મહાત્મા છે અડાલજ રહી છે તો કે ગુરુ પૂર્ણિમની ઓલા ગુરુ પૂર્ણિમા છે ને તો તમે અડાલજ આવો કે પરિવાર સાથે કે એમ તો તમારું શું કેવું છે કઈ નઈ અમે અડાલજ આવશું અમે કારે એટલે કારે આવ્યા નથી એકવાર આવશું ને ત્યારે તમને મળીશું અને ત્યાંનો આપણે વિડીયો બનાવીશું. અને એમાં એવું છે કાલે તો અમે ક્યાંય જઈએ કે એમ જ નથી કાલે સવારમાં સાંડલો છે બપોર કેળા શ્રીમદ ને એવું બધું છે ને એટલે કાલનું કાલ નહીં પોમદી રવિવારનું એવું બધું છે રવિવારે છે ગુરુ પૂર્ણિમા. હા રેડી તો ચાલો હવે આપણે છે ને બટાકા પૌવાની રેસીપી ચાલુ કરી દીધી છે. મમ્મી નાખી દીધી રાઈ ને રાઈ નાખી તરત ઢાંકી દીધું તમે એવું છે તો જો હવે આને ઘડીક ઉડતું બંધ થવા દઈ પછી બધું આગળની પ્રોસેસ કરવી. હિંગ નાખી દીધી અને હવે મરચી નાખી દીધી અને પાછું મમ્મીએ બંધ કરી દીધું. હવે બંધ કરજો ને એટલે ઘણા ખરાને ખબર નથી હું નાખવાની હા બોલવી છે તો લીમડો અંદર નાખી દીધો છે. અને પછી મને બધા કોમેન્ટમાં કે તમે લસણ નો નાખ્યું મરચી નો નાખી તો હવે હવે કાંઈ ઉઠશે બુટશે ને એટલે એની અંદર નાખી દીધા મમ્મીએ બટેકા અને હવે ટમેટા ટમેટા આવતી છે ને બટાકાના પહેલાં સડવા દેના પડેગા. બટાકા કાચા હોય ને એલા કાચા રહી જાય તો હા કડક હોય એટલે પછી કાંદા સડવા દેવાના કાંદા નથી નાખી દેવાના આરો એવું છે. તો જો થોડીક વાર બટાકા સડી જાય પછી એની અંદર આપણે કાંદા ના સડી જશે ને હવે એની અંદર કાંદા નાખી દેવી કાંદાને આપણે થોડીક વાર સડવા દેવું. અને તમે બધા એમ કહેતા હતા ને સ્ટીલનું વાસણ વાપરો સ્ટીલનું સ્ટીલનું વાસણ છે ને મમ્મીને ન ફાવે મિક્સ કરતા હોય ને એટલે આ હરી જાય છે ને મમ્મી એટલે પેલા ઓલું સ્ટીલ ઓલા પિનનું વાપરતા ને એટલે સ્ટીલનું હવે ઓછું ફાવતું નથી પણ ધીરે ધીરે એ ફાવવા મળશે.
અને બીજી એક એવી કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ તમે ડાયટિંગ કરો માય કે સોનલબેન કે વૈયા જશે ને એના પિયર તો તમે પતલા થઈ જાઓ ને તો બધા એમ કે એમાં એવું છે મમ્મી નકરું ખવડાવવા રાખે અને સોનલ એમ કે ઓછું ખાવાનું એટલું બધું નહીં ખાવાનું એમ એટલે ના ન પાડે પણ કારણ ચા બહુ એવું પીવી ગયો તો ઓછી કરવાનું કે જો વાતું વાતું આપડા કાંદા સડી ગયા છે સડી ગયા નથી સડ્યા કાંદા સડવાની વાર છે તો મીઠું નાખી દે મમ્મી હળદર નાખી દે આમ આપડે દાણા પેલા શેક્યા હોત ને તો મમ્મી આપડે જે રેસ્ટોરન્ટ માં એવા મળે એવા સૂટા બટાકા બહુ આપડથી નો થાય એવું છે તો વધારે ભીના થઈ ગયા છે કે નથી નહીં હવે બટાકા પૌવા બને પછી ખબર પડે સૂટા ઉપર આધાર હોય હા તો જોઈ છે આપડા બટાકા પૌવા કેવા બને છે ને ઉતરી જાય અને બટાકા પૌવા ને છે ને ચા પીવાની બહુ મજા આપે આપણે ચા નથી પીવાની સાયસ્તા દઈ નાખી દીધી છે હળદર અને હવે હું નાખવાનું મમ્મી ટમેટા સળી જાય બધું થોડુંક સળી જાય ને એટલે ટમેટા બાકી રહેશે ટમેટા ના ગયો વાર છે ને પછી રહેશે પૌવા પૌવા સૌથી છેલ્લે જાય મરચી ના કરતા એવું કઈ નાખવાનું છે નહીં નાખી દીધું તો જો પાછું ટાકી દીધું છે હવે થોડીક વાર સળવા નાખી દીધા છે ટમેટા અને હવે મિક્સ કરીને પૌવા નાખી દેવાના છે ને તો ચાલો બધા જો ટમેટા કેમ થોડાક નાખ્યા હોના કિલો થઈ ગયા એટલે તો એવું છે મમ્મી ટમેટા તારવી નાખે કદાચ બટેકા પૌવામાં ટમેટા હોય કે ન હોય આપણે ખબર નથી રેડીમેડ ખાધા ને એમાં કદાચ નહીં હોય એટલે મમ્મી એ તો ટમેટા નાખ્યા છે તમે લોકો કહેજો ટમેટા હોય કે ન હોય અને બહુ બધા લોકો વિડીયો જોવે છે ને એ આપણે એવું વિચાર્યું છે કોમેન્ટ કેમ નથી આવતી લાઈક કેમ નથી આવતી ઘણા લોકો શું કરતા હોય મોટા ભાગના લોકો ટીવીમાં વ્લોગ જોતા હોય એટલે ટીવીમાં લાઈક કરવાનું આવે પણ બધા લોકોને આવડતું ન હોય તો ટીવીમાં વ્લોગ જોઈ લેવાનું ફોનમાં લાઈક કરી લેવાનું અને કોમેન્ટ એ ફોનમાંથી ન થાય એટલે ફોનમાં કરી નાખવાનું ટીવીમાં થાય પણ ટીવીમાં તમારા વાર લાગશે અને જો હવે છે ને આની અંદર નાખી દઈએ આપણે પૌવા અને મસ્ત મિક્સ કરીને થોડીક વાર સડવા દઈએ સડવા દેવાનો હોય પૌવા નાખી પડી જાય ક્યાં લગી મિક્સ કરવાનું હોય એટલે રેડી થઈ જાય તો પૌવા કાચા કાચા ન લાગે મમ્મી એવું છે તો સડવાના ન હોય ભીના થઈ જાય ને એટલે જો આ જે લોકો બહાર હોય ને એને બટાકા પૌવા ન બનાવતો ને તો રેસીપી આપણી જોઈને બનાવી નાખજો મસ્ત બનશે આ રીતના બનાવો ને એટલે તો ચાલો હવે બટાકા પૌવા થોડી વાર માં રેડી થઈ જાય એટલે બટેકા પૌવા તમને બટેકા પૌવા છે ને રેડી થઈ ગયા ને એની ઉપર ધાણા નાખી દઈ અને લીંબુ ને એવું મેં બટેકા પૌવામાં નાખ્યું નથી જેને જરૂર પડશે ને ઉપરથી નાખશું અમારા ઘરમાં ખાટું છે ને બહુ બધા ઓછું ખાય એટલે કોઈ લીંબુની જરૂર નથી તો ચાલો હવે બધાને બોલાવીએ ને આપણે જમવા બેસી જઈએ છે ને જમવા આવી ગયા છે પપ્પાને છે ને અડાલજ પારાણણમાં જવાનું ક્યાંથી પપ્પા જવાનું તમારે બેઠી નથી તમે અગાઉ કેમ વાત કરો જવાનું છે એમ ઈચ્છા છે ક્યાંથી બે છે કેટલાક દી જાય છે ને બાર અને જો આ બાજુ રોહિત વાળ કપાવ્યા મમ્મી આમાં તમને લાગે છે કે વાળ કપાય જરાય વાળ કપાય હોય એવું લાગતું નથી મારા લાગે કે નહીં કપાવા હોય એવું હવે અત્યારે એવી ફેશન છે આગળ મોટા રાખવાના અને પાછળ ખાવ ટકવા જેવા કરી દે એમ આગળ થોડાક વાળ હોય એવું લાગે ને કેટલા રૂપિયા લીધા વાળ કપવાના ખબર છે કેટલા લીધા છે કેટલા લીધા છે પપ્પા 300 રૂપિયા લીધા વાળ કપવાના શ્રીમંત હતું તે કપાયવા નોતા કપાયવા નોતા કપાયવા કપાયવા હતા ભાઈ અમદાવાદ ગયા હતા નોતા કપાયવા શ્રીમંત આવ્યો એટલે કપાયો છે
મમ્મી કે એટલા બધા મોંઘા વાળ નો કપાવાય, ક્યાં પપ્પા પસાર કપાય કઈ જગ્યાએ ડોલર માં પૈસા દઈ. અમે કેટલા ડોલર ના વાળ કપાવ્યા? 800 એટલે કેટલા ડોલર છે? 10 ડોલર ના વાળ કપાવ્યા. આપડે હવે 2 મહિને કપાવી એટલે હાલે, પણ ભાવ જ એટલા વધી જાય. બીજી હવે કપાવી ને ત્યાં મજા નથી આવતી. એવું પેલાથી ના ના બગાડી નાખે, બગાડી નાખે ને. આ તમને તો તમે પાર્લર માં જાઓ તે તમે ઓલો મેકઅપ સસ્તા વાળો કરાવો, મોંઘા વાળો કરાવો. પાર્લર માં એક આખા 10 વર્ષ ના દિયા. હું તો જાતી નથી, મને ગમે નહીં, પણ પરણે જવું પડે. એવું છે, એમ નહીં. તમે પાર્લર માં સસ્તા વાળો મેકઅપ કરાવો, મોંઘા વાળો કરાવો, એમાં ફરક નથી પડતો. બસ તે આમાં પડે, તો જો આ લોકો નું કેવું વાળ કપાવવાનું ફરક ન પડે. તમારું શું કેવું છે કોમેન્ટ માં કહીજો. ફરક પડે વાગી ગયા છે 8 અને જમીન છે ને આજે જલ્દી વેલા નવરા થઈ ગયા છે, કારણ કે બટેકા પૌવા બનાવ્યા હતા. તો જો આજે કાક છે ને માઇક્રોસોફ્ટ નો સોફ્ટવેર કાક ડાઉન જેવું થઈ ગયું હતું, એના હિસાબે બહુ બધી ફ્લાઇટ ને એવું બધું ડાઉન થઈ ગયું હતું. તો હું હતું ને આપણે રોહિત ને પૂછવી છે ને, સવાર માં ઉઠીને ફોન ઘુમડતો હોય ને અત્યારે ફોન ઘુમડતો, હું આખો દેલા ફોન ઘુમડતો. હા, માઇક્રોસોફ્ટ બંધ થઈ ગયું તારો ફોન બંધ નો જ છો? હાથે જ લખીને આપવા પડ્યા, પછી ડિસ્પ્લે માં કાલે બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ આવી હતી, બધાની કોમેન્ટ મેં વાંચી લીધી છે. કોમેન્ટ માં એવું આવ્યું હતું, મોસ્ટ ઓફલી લોકો એવું લખ્યું હતું કે ગપ ગોટા બનાવ્યા હતા ને આને ગપ ગોટા કહેવાય. એ બધા લોકોની કોમેન્ટ મેં વાંચી છે. તો થેન્ક યુ સો મચ, જેણે લોકોએ કોમેન્ટ કરી હતી એની ચર્ચા મેં કરી હોતા છે ઘણા લોકોની. તો આવી જ રીતના કોમેન્ટ કરતા રહેજો, અને એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે. આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો વિરુદ્ધ પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું 9 વાગે. ત્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.